હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો આજનો હું ડે 3જાનો બ્લોગ લઈને આવી ગઈ છું યક્ષના મેળાનો. તો આમાંથી મેં ને મંદિરની ઉપર બી ગઈ અને થોડાક વિડીયો શૂટ કર્યા છે, એ બી તમારી સાથે શેર કરીશ. તો અમે આજ કાલે જે ટાઈમે ગયા હતા એ જ ટાઈમે અમે જઈ રહ્યા છીએ. તો તમે હવે જો ત્યાર પછી અમે ડાયરેક્ટ મેળાની અંદર જ જઈ રહ્યા છીએ, ત્યારે મેં શૂટ કર્યું છે. તો મેં આ વાળી શેરી આઈ થિંક બ્લોગમાં પહેલે નથી બતાવી, જે અમારી પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો નીકળે છે એ વાળો. પછી આ તો તમે દરરોજ જોઈ જશો એ વાળી શેરી છે. તો કેટલી ભીડ હતી, અમે એટલા વહેલા ગયા હતા તો બી એટલી ભીડ હતી, બહુ જ ભીડ હતી. અને અહીં પાસે બધા પર્સ ને એ બધું હતું, કલેક્શન તો એ બધા જોઈ રહ્યા હતા. અને મેં બી આજે બી એવી જ રીતે થોડુંક થોડુંક જ શૂટ કર્યું છે. અહીંયા બહુ જ મસ્ત ઓક્સિડાઇઝની બેંગલ્સ ને બહુ જ મસ્ત મળી રહી હતી. અને અહીં પાસે ઇયરિંગ્સ હતા જે 10 રૂપીઝના અને એવા સમથિંગ હતા. અહીંયા પાસે શૂઝ ને એવું બધું કલેક્શન હતું, બહુ જ મસ્ત હતું અને બહુ જ મજા આવી. અને પાછો લાસ્ટ દિવસ હતો તો એમ હતું કે બધું ફરી જ લઈ. તો એ દિવસે હું ઘણી બજાર ફરી હતી, તો ત્યાં બી મારી પાસે જેટલું બન્યું એટલું મેં તમારી સાથે શેર કર્યું છે. અને અહીં પાસે જે આ યક્ષદાદાવાળી મંદિરવાળી જે શેરી છે એ છે આ વાળી. અને અહીં પાસે બી ઇયરિંગ્સ બહુ જ મસ્ત મસ્ત હતા, ઓક્સિડાઇઝ હતા, પછી ડાયમંડ ને એવા બધા હતા, જો તમારા માટે મેં શૂટ કર્યું છે. તો બહુ જ સરસ સરસ કલેક્શન બી હતું. બે દિવસ તો અમે એમને એક કે બે સુધી ફરીને ડાયરેક્ટ પાર્કિંગમાં ને એવી રીતે બેસી હતા, રાઇડ્સમાં જ જતા. પણ તે દિવસે હું ફરીથી બધી બજાર, મેં કીધું કે ચાલો લાસ્ટ દિવસ છે તો કંઈ બી શોપિંગ વોપિંગ થોડીક જાજી કરવી હોય તો કરી લઈએ, એટલા માટે અમે અહીંયા જઈ અને બધું ફરીથી. અને મેં આ ટોપ જોતા હતા. પછી અહીં પાસે બહુ જ મસ્ત કલેક્શન હતું, આ જે જુત્તી કહેવાય એનું, ચામડાની, અને બહુ જ ટકે એવી મસ્ત સારી સારી હતી. પછી અહીં પાસે પર્સનું કલેક્શન હતું. અહીં પાસે આ સ્ટોલની અંદર આ બધી કટલેરીની આઇટમ હતી જે 10 રૂપિયા 20 રૂપિયા એવા સમથિંગ કંઈક ભાવમાં હતી. અને પછી આ બહુ જ ભીડ થઈ ગઈ હતી અને આ શેરીમાં. અને અહીં પાસે કુર્તી ને ટોપ ને એવું બધું હતું. ત્યાર પછી રાઇડ્સમાં ગયા હતા તો એ વાળી શેરીનું મેં શૂટ કર્યું છે. હું કાલે એક બી રાઇડ્સમાં નહોતી બેઠી. તો આ પછી ત્યાંથી અમે ડાયરેક્ટ પાર્કિંગમાં જતા હતા ત્યારે મેં થોડુંક શૂટ કરી લીધું છે. અહીં પાસે ગામની પાર્કિંગ ફૂલ થઈ ગઈ હતી, અમે એક રાઉન્ડ મારી અને પાછા બેસી ગયા હતા પાર્કિંગમાં. તો મેં કીધું ચાલો તમારી સાથે શેર બી કરી દઉં કેટલી ગાડીઓ પાર્કિંગની અંદર હતી. તો પછી અમે આઈ થિંક કાલે તો 2 કે 3 રાઉન્ડ ફર્યા હતા. અને અહીં પાસે પછી જ્વેલરીનું કલેક્શન બહુ જ સરસ સરસ હતું. પછી અમે શેરડી નો રસ પીવા ગયા હતા. કોઈકની કોમેન્ટ આવી હતી કે વિથોણા સ્ટોલ સાઈડ તમે આવજો, તો ત્યાં બી અમે લાસ્ટ દિવસ હતો તો એ સાઈડ બી અમે ગયા હતા. એ વાળી શેરીમાં હું ગઈ જ નહોતી. તો જેને કમેન્ટ કરી હતી એને કહી દઉં કે હું આવી હતી એ સાઈડ. આ છે આણંદ પરનો જે સ્ટોલ હતો આઈસ્ક્રીમ વાળો, ત્યાં બી અમે ગયા હતા. ત્યાર પછી અમે આ રાઇડ્સની મેં અહીંયાથી મસ્ત વ્યૂ આવતો હતો તો મેં કીધું ચાલો શૂટ કરી લો, બહુ જ મસ્ત લાગતું હતું. તો પછી મેં ત્યાં બી શૂટ કર્યું છે. અને અહીં પછી જે મેઇન શેરી હતી રાજસાળી એની અંદર બી શૂટ કર્યું છે. અને અમુક રાઇડ્સની મેં આજે જે નવી નવી અમુક રાઇડ્સ આવી છે એનો તો મેં પૂરો વિડીયો લીધો છે કે જે આખો એક રાઉન્ડ કરે છે એનો પૂરો વિડીયો લીધો છે. તો એ તમારી સાથે શેર કરીશ. આગળ તમે જોડ્યા રહેજો તો તમને મળી જશે એ ચીજ જોવા.
રાઇડ્સ કે ચિચુરાવાળી જે શેરી છે ને એની અંદર બહુ જ રસ અને બહુ જ ભીડ હોય છે યાર. થાકી ગયા અમે નીકળવાની, નીકળવું તો અમને ત્યાંથી, તો બી અમે જઈ નતા શકતા એટલી ભીડ હતી. અને આ જે રાઇડની હું વાત કરું છું, આ નવી આવી છે, એ તો તમે જુઓ ખાલી કેવી રીતે ને કેમ થાય છે. અહીં પાસે મેં સ્પેશિયલી તમારા માટે થોડુંક વિડીયો શૂટ કર્યો છે. મેં કીધું તમે બી મારો લુક જોઈ શકો. અને આ રાઇડ્સ માટે અમે વેટ કરી રહ્યા હતા, જે તમે આગળના ક્લિપમાં વિડીયો જોયો એ. બી મસ્ત આવ્યું હતું જેમાં બાઈક તમને ચલાવવાની હોય, અને તારા બાળકોનું હતું, બહુ એમ થતું હતું કે કોઈ અમને કહે તો અમે બી ચાલ્યો જઈએ, પણ હતું નાના બાળકોનું એટલા માટે અમે જઈ શક્યા નહીં. પણ બહુ જ મજા આવે આવા, અમે જ્યારે બચપનમાં હતા ત્યારે આવી રાઇડ્સ આવતી જ નથી. અને એટલે કે જેને કાર ચલાવવાનો બહુ જ શોખ હોય એના માટે તો આ બહુ જ સરસ ઓપ્શન છે. શૂટ કર્યું છે, કેટલું સરસ રીતે લાઇટિંગ મેં કર્યું છે. પછી ત્યાર પછી આ છે મેં ઉપર ગઈ હતી યક્ષગાન મંદિરે, ત્યાંથી મેં તમારા માટે વ્યૂ લીધો છે. તો કેટલું સરસ મેળો દેખાઈ રહ્યો છે, તો બહુ જ મજા આવી ત્યાંથી નજારો જે જોવાનો. રિયલમાં તો બહુ જ સરસ લાગી રહ્યું હતું, જે ગયા હશે એને તો ખબર જ હશે કેટલું સરસ લાગી રહ્યું હતું. હવે તમે લોકો ડ્રોનના શોટની યાર જો,